समाचार पर विगतवार नजर करे तो जूनागढ़ जिल्लाना मांगरोळ तालुकामां ठंडा पीणानी दुकान चलावता दुकानदारे एमना दीकराना बर्थडे पर आवेला मेहमानोने ठंडा पीणा पीवड़ाव्या हता। तेमां गामना एक बाळकने फ्रूटीनी बॉटल आपी हती। फ्रूटी पीधा बाद बाळकने थोड़ीवारमां झाड़ाने उल्टी थई गया हता। तेने लई दुकान मालिक तेमज भोग बननारना पिता द्वारा जणावायुं के जवाबदार सामे कायदेसर कार्यवाही करवामां आवे तेवी मांग करी हती। जूनागढ़ जिल्लाना मांगरोळ तालुकामां पान मसाला तेमज ठंडा पीणानी दुकान चलावता भरतभाई एमना दीकराना बर्थडे पर आवेला मेहमानोने ठंडा पीणा पीवड़ाव्या हता। तेमां गामना एक बाळकने फ्रूटीनी बॉटल आपी हती। फ्रूटी पीधा बाद बाळकने थोड़ीवारमां झाड़ाने उल्टी थता बधा लोको परेशान थई गया हता। उपचार करता बाळक स्वस्थ थयो हतो। ज्यारे दुकान मालिकने शंका जता पोतानी दुकानमां पड़ेली अन्य बॉटलना बंचीस चेक कर्या हता, જેમાં તેમને એક બોટલમાં ઝેરી જંતુ હોવાનું દેખાયું હતું। તે બોટલ સીલબંધ જ રહેવા દીધી હતી ને કંપનીને જાણ કરી, પરંતુ કંપની દ્વારા યોગ્ય ઉત્તર ના આપવામાં આવ્યો। દ્રશ્યમાં જે રીતે જોઈ શકો છો તેમ કંપનીની બોટલમાં ઝેરી જંતુ જેવું દેખાઈ રહ્યું છે, ત્યારે દુકાન માલિક તેમજ ભોગ બનનારના પિતા દ્વારા જણાવાયું કે જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય ઘટના ન ઘટે। ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી કંપની અને આટલી બેજવાબદાર કેમ? શું કંપનીમાં આવી જ લોલમ લોલ ચાલે છે? માર્કેટમાં આવતી કંપની આ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા કરશે? આમાં કોઈનો જીવ પણ જાય તો એનો જવાબદાર કોણ? સોડા ખરીદીતી મેં, એમાં સાંજના મારા છોકરાનો બર્થડે હતો, એમાં એક છોકરો નાનો આવ્યો, મેં સોડા પીવડાવી એને, તો એને ઝાડા ઉલટી થયા। પછી મેં બોટલોમાં બધી ચેક કરી તો એક બોટલની અંદરથી આવી બોટલ નીકળી ગઈ, એમાં સિપકલિકા ઉંદર હોય એવું દેખાય છે, બરાબર। પછી મેં એને જાણ કરતાં સામેવાળા વ્યક્તિને મેં ફોન કર્યો તો એની એમ કીધું કે ભાઈ તમારે જે કરવું એ છૂટી છે, એટલે મેં હજી પણ એનું સીલ નથી તોડ્યું। એવા આઠો આરોગ્યવાળાને જે તાત્કાલિક પગલાં લે એવી મારી નિમ્ર વિનંતી છે। કાલે ભાઈના ઘરે, ભરતભાઈના ઘરે છોકરાનો બર્થડે પાર્ટી હતી, એમાં મારો છોકરો પણ આવેલો, એની એનાથી છોડા પાયેલી છોકરાને તો ઝાડા ઉલટીને થયા, એટલે ભરતભાઈએ જોયેલું સોડામાં કે હું કંઈ પ્રોબ્લેમ નથી ને, તો એક સોડામાં ચિપકલી જેવું નીકળ્યું એવું દેખાણું, એટલે છોકરાને પછી અમે આયુર્વેદિક ઉપચાર કર્યા એટલે કંઈ વાંધો ન થયો, આમ બંધ થઈ ગયા ઝાડા ઉલટી ને એવું, પણ બીજા માટે ન થાય એવી તકેદારી રાખે। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।